गुड मॉर्निंग विद्यार्थी मित्रों, पड़ासर ग्रुप ऑफ स्कूल ना ऑनलाइन सेशन में आप सौनु हार्दिक स्वागत है। आज आप धोरण आठनी अंदर चैप्टर नंबर एक समय संख्याओ गणित अंदर आप क्यों जानना है चैप्टर नंबर एक समय संख्याओ विषय भणीश। बराबर है, पहला तो समय संख्या को कहवाई बराबर है, इना विषे ज्ञान मिली जाए तो पी बाय क्यू स्वरूप ने क्या स्वरूप ने पी बाय क्यू स्वरूप ने समय संख्या कहे। बराबर है, पी बाय क्यू स्वरूप एट्ले केव एकना छेद में बे, बेना छेद में त्रण, माइनस एकना छेद में बे, जीरो ना छेद में बे, आ बधी संख्याओं ने कई कहेवामां आवे समय संख्या कहे छे। बराबर है, केवी कहेवाई समय संख्या, आ बधी संख्याओं ने कई कहेवामां आवे छे समय संख्या। चलो त्यारबाद कई कई संख्या आवे, एक आवे धन पूर्णांक, ऋण पूर्णांक अने शून्य पूर्णांक। धन पूर्णांक एटले प्लस वाली, ऋण पूर्णांक एटले माइनस वाली, अने शून्य पूर्णांक एटले जीरो वाली संख्यानो समावेश थाय छे। बराबर छे, અને આ બધી સંખ્યા ભેગી થઈને કોણ બનાવે છે તમારી સમય સંખ્યા। આ બધી સંખ્યાઓમાં તમારું શું આવશે સમય સંખ્યા આવશે। બરાબર છે, ત્યારબાદ આપણે એના ગુણધર્મોની ચર્ચા કરીએ, કોની ગુણધર્મોની। બરાબર છે, સમય સંખ્યાના ગુણધર્મ માટે। બરાબર છે, તો સમય સંખ્યાને જ્યારે પણ ગુણધર્મની ચર્ચા આપણે કરીએ બરાબર છે ત્યારે અલગ અલગ નિયમ આવે છે। બરાબર છે, તો પહેલો નિયમ છે કયો, સરવાળા માટેનો। કયો, સરવાળા માટેનો। તો સંખ્યાઓ કઈ કઈ આપેલી છે, ઝીરો વત્તા પાંચ બરાબર જવાબ કેટલો આવશે આપણો, પાંચ। જે કઈ સંખ્યા છે, પૂર્ણ સંખ્યા છે। સરવાળાની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ કેવી છે, સંવૃત છે। એટલે કે સમય સંખ્યાનો જ્યારે પણ કોઈ બી સંખ્યાનો ઝીરો સાથે સરવાળો કરવામાં આવે તો એ સંખ્યા જ પોતે જવાબ મળે છે। ચાર વત્તા સાત, તો સાત ચારને સાત આપણે કેટલા થશે, અગિયાર। શું આ પૂર્ણ સંખ્યા છે, હા। સામાન્ય રીતે કોઈ પણ બે પૂર્ણ સંખ્યા એ અને બી માટે એ વત્તા બી પૂર્ણ સંખ્યા જો છે, એટલે કે કોઈ બી બે પૂર્ણ સંખ્યાનો જ્યારે આપણે સરવાળો કરીએ તો તેનો જવાબ હંમેશા કયો મળે છે, પૂર્ણ સંખ્યા જ મળે છે। ચાલો ત્યારબાદ બાદ બાકી, પાંચ માઇનસ સાત બરાબર માઇનસ બે, અહીં માઇનસ બે એ પૂર્ણ સંખ્યા નથી। બરાબર છે, માટે બાદબાકીની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃત નથી, એટલે કે એનો નિયમ લાગુ પડતો નથી। બરાબર છે, ચાલો ત્યારબાદ છે ગુણાકાર। તો ગુણાકાર ઝીરો ગુણ્યા ત્રણ બરાબર ઝીરો, એ કેવી સંખ્યા છે, પૂર્ણ સંખ્યા છે। માટે ગુણાકાર માટે સંવૃત સંખ્યા છે, એટલે કે ગુણાકાર માટે પણ ઝીરોનો નિયમ લાગી શકે છે પૂર્ણ સંખ્યા માટેનો। બરાબર છે, અને ભાગાકાર, તો પાંચ ભાગ્યા આઠ એટલે પાંચના છેદમાં આઠ આવે જે પૂર્ણ સંખ્યા નથી, માટે ભાગાકાર માટે પણ એ નિયમ લાગુ પડતો નથી। એનો મતલબ કે સરવાળો અને ગુણાકાર માટે નિયમ લાગે છે પરંતુ ભાગાકાર અને બાદબાકી માટે નિયમ લાગુ પડતો નથી। ચાલો ત્યારબાદ છે પૂર્ણાંક સંખ્યાઓ, કઈ પૂર્ણાંક સંખ્યાઓ। ચાલો તો પહેલે જોઈએ ક્રિયા સરવાળો, તો છ વત્તા એક બરાબર માઇનસ એક એ પૂર્ણાંક સંખ્યા છે। બરાબર છે, માટે સરવાળા માટે તો નિયમ આપણે ઉપર પણ જોઈને આવ્યા છે લાગુ પડે છે। સેમ બાદબાકીનો નિયમ છે, સાત માઇનસ પાંચ બરાબર બે એ પૂર્ણાંક સંખ્યા છે, એટલો મતલબ કે પૂર્ણાંક સંખ્યા બાદબાકીની ક્રિયા માટે પણ લાગુ પડે છે। ત્યારબાદ છે ગુણાકાર, પાંચ ગુણ્યા આઠ બરાબર કેટલા થાય, ચાલીસ, એ પણ કેવી સંખ્યા કહેવાય, પૂર્ણાંક સંખ્યા કહેવાય, માટે ગુણાકારની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓનો નિયમ લાગુ પડે છે। અને ભાગાકાર, તો પાંચના છેદમાં આઠ આવશે જે પૂર્ણાંક સંખ્યા નથી, માટે એક ભાગાકાર માટે જ પૂર્ણાંક સંખ્યાનો નિયમ લાગુ પડતો નથી। બરાબર છે, ચાલો હવે આપણે જે ચેપ્ટરની વાત કરવાના હતા તે સમય સંખ્યા, તમને મેં કીધું તે પ્રમાણે જે સંખ્યા કયા સ્વરૂપની હોય, પી બાય ક્યુ સ્વરૂપની હોય તેવી બધી જ સંખ્યાઓને કેવી સંખ્યા કહેવામાં આવે છે, સમય સંખ્યાઓ। જો ઉદાહરણ આપેલા છે માઇનસ બેના છેદમાં છ, અને મેં તમને વાત કરી ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક બરાબર છે, શૂન્ય પૂર્ણાંક, બધી સમય સંખ્યાઓ કહે છે। બે સમય સંખ્યાનો સરવાળો કઈ રીતે થાય તે જાણો, ચાલો થોડી સમય સંખ્યાઓની જોડીઓનો સરવાળો કરીએ। ચાલો તો બે સમય સંખ્યાની જોડીઓનો મેં તમને આગળના વિડીયોની અંદર અપૂર્ણાંક સંખ્યાનો સરવાળો કઈ રીતે થાય તે તમને બતાવ્યું હતું। બરાબર છે, તો જો અમે સામસામેનો ગુણાકાર કરશું તો સાત તેરી એકવીસ, આઠ પચામ ચાલીસ, ને સાત અઠામ છપ્પન, એકવીસ માટે ચાલીસ બાદ કરશો એટલે ઓગણીસના છેદમાં છપ્પન, જે એક સમય સંખ્યા છે। બરાબર છે, તમને આગળ મેં બતાવ્યું જ છે, બરાબર છે, સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર કઈ રીતે થાય તે
बराबर छे। चलो हवे आपणे थोड़ा नियम जोई लीए, बराबर छे। नियम तो पहलो नियम छे क्रमनो नियम। क्यों नियम छे? क्रमनो नियम। क्रमनो नियम एटले हुं तो के भाई जे भी संख्या होय एनुं स्थान बदलाई जाय, जेम के ए वत्ता बी तो एनुं थई जशे बी वत्ता ए। अहींया जो ए ए बी अने बी बन्नेना स्थान केवा थई गया छे, बदलाई गया छे, तो आ नियमने हुं कहेवामां आवे छे क्रमनो नियम। कई रीते? जीरो वत्ता सात बराबर सात वत्ता जीरो। जो जीरो अने सातना स्थान केवा थई गया छे, बदलाई गया छे, बराबर छे, जेने हुं कहेवामां आवे छे क्रमनो नियम, बराबर छे। શું કહેવામાં આવે છે? ક્રમનો નિયમ। ત્યારબાદનો ટોપિક તમારે ભણવાનો છે સમમી સંખ્યાઓ નો એક પહેલું સરવાળો કઈ રીતે થાય, સમમી સંખ્યાનો સરવાળો કઈ રીતે થાય તે શીખવાનો છે, બરાબર છે। ચાલો તો જોઈએ। માઇનસ બેના છેદમાં સાત વત્તા પાંચના છેદમાં સાત, બરાબર છે। અને સરવાળો કઈ રીતે કરવાનો? તો બે થી ત્રણ રીતે કરી શકો તમે સરવાળો, બરાબર છે। એક તો શું કે સામ સામેનો ગુણાકાર કરીને નીચેનો ગુણાકાર નીચે કરો, અથવા એવું નહીં કરવું હોય તો અહીંયા જો નીચેનો છેદ કેવો છે બંનેમાં સરખોટો, એક વખત સાત લખી દઈએ અને ઉપરની સીધી બાદ કરે। ચલો નિશાની જો, એક વખત ઓછા એક વખત વત્તા એટલે બાદ બાકી થશે, એટલે તમારો જવાબ આવી જશે ત્રણના છેદમાં સાત, મોટી સંખ્યાની નિશાની સાત, બરાબર છે। હજુ એક રકમ જોઈએ એટલે વધારે ખબર પડે। માઇનસ છના છેદમાં પાંચ વત્તા માઇનસ આઠના છેદમાં ત્રણ। ચાલો જો અહીંયા છેદ અલગ અલગ આવ્યો છે, બરાબર છે, અલગ અલગ છેદ માટે થશે નહીં, એટલે આપણે શું કરવું પડશે? સામ સામેનો ગુણાકાર નીચેનો ગુણાકાર નીચે। ચાલો તો છ ને ત્રણ, છ તેરી અઢાર, માઇનસ આઠ પચાસ ચાલીસ ને પાંચ તેરી પંદર, પંદર એમ જ રહેશે। ઉપરની નિશાની જો સરખી છે એટલે સરવાળો થશે આઠ ચાર ને એક પાંચ, પણ કેવા માઇનસ। તમને મેં કીધું હતું કે સરવાળા અને બાદબાકી માટે નિશાની મોટી સંખ્યાની ફરજિયાત લખવી પડે, ગુણાકાર ભાગાકાર માટે લખવી પડતી નથી। બીજું જોઈએ આપણે બાદબાકી, શું જોઈએ? બાદબાકી। ચાલો તો બાદબાકી કઈ રીતે કરવાની છે? બેના છેદમાં ત્રણ માઇનસ પાંચના છેદમાં ચાર, આની બાદબાકી કરવી છે। સામ સામેનો ગુણાકાર કરીએ, ચાર દૂ આઠ માઇનસ પાંચ તેરી પંદર ને ચાર તેરી બાર, આઠમાંથી પંદર જશે એટલે જવાબ આવશે તમારો પહેલાં કેવો હતો કે માઇનસમાં, કારણ કે મોટી સંખ્યા પંદર છે, બરાબર છે, એટલે પંદરમાંથી તમે બાદ કરશો એટલે જવાબ તમારો માઇનસમાં જ આવવાનો છે, બરાબર છે। ચાલો તો પહેલાં જોઈએ કે ભાઈ આઠમાંથી પંદર બાદ કરીએ તો કેટલા રહેશે, તો કે ભાઈ આઠ ને બે દસ સાત રહેશે, માઇનસ સાતના છેદમાં। ત્યારબાદ આપણે આગળનો નિયમ જોઈએ ગુણાકાર માટેનો। આ બધી વસ્તુ આપણે આગળના વિડીયોમાં જોઈને જ આવ્યા છે, બરાબર છે, પુનરાવર્તન કરતા હતા ત્યારે મેં તમને કીધું હતું કે આ વસ્તુ કરી નાખજો જેથી કરીને તમને આગળના ચેપ્ટરમાં જે પણ કંઈ ચાલે તેમાં સરળતા પડે। ચાલો છ પચાસ ત્રીસ માઇનસ સાત છ બેતાલીસના છેદમાં ત્રીસ, અને છેલ્લું છે તમારું ભાગાકાર, કયું ભાગાકાર? એનું પણ તમને મેં કીધું હતું ભાગાકારમાં કઈ ના કરવાનું છે, સાતના છેદમાં ત્રણ ભાગ્યા છના છેદમાં પાંચ, તો શું કરશું? સાતના છેદમાં ત્રણ ભાગાકારનું થઈ જશે ગુણાકાર, પાંચ ઉપર છ નીચે, ચાલો એનો જવાબ આવશે છ તેરી અઢાર ને સાત પચાસ પાંત્રીસ, માઇનસ પાંત્રીસના છેદમાં અઢાર જવાબ આવશે, બરાબર છે। આ રીતે તમારે અલગ અલગ નિયમ છે। ચાલો ત્યારબાદ છે જૂથનો નિયમ, કયો નિયમ છે? બીજો નિયમ જૂથનો નિયમ, એક ક્રમનો નિયમ જોયો, હવે આપણે જૂથનો નિયમ જોઈશું, બરાબર છે। તો જૂથના નિયમમાં શું કરવાનું છે તે આખું જૂથ જ બદલાઈ જશે, બરાબર છે, એ વત્તા બી વત્તા સી। અહીંયા તમે જોશો શરૂઆતમાં જૂથ એ અને બી પાસે છે, બરાબર છે, તો એમાંથી એ છૂટો પડી જશે અને થઈ જશે બી વત્તા સી, તો આને શું કહેવામાં આવે છે? જૂથનો નિયમ। કયો? જૂથનો નિયમ, બરાબર છે। ચાલો જો રકમ વડે જોઈએ, પાંચ વત્તા છ વત્તા તો પાંચને અલગ પાડી દઈએ, છ વત્તા તો આ નિયમને કયો કહેવામાં આવે છે? જૂથનો નિયમ, બરાબર છે। ચાલો હવે આપણે
સમય સંખ્યાઓના સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર તો જોઈ ગયા છે, બરાબર છે બધી વસ્તુ. હવે આપણે દાખલાની શરૂઆત કરીએ. ઉદાહરણ એક. કયું ઉદાહરણ એક? ઉદાહરણ એક જોઈએ કઈ રીતે કરવાનું છે. 3 × 7 = −6 / 11 − 8 = 21 + 5 = 22 ની કિંમત શોધ. આ સંખ્યા આપેલી છે એની કિંમત આપણે શોધવાની છે, બરાબર છે. તો તમે જ્યારે કોઈ પણ દાખલો ગણો આવ્યો, બરાબર છે, તો તમે બે રીતે ગણી શકો છો, બરાબર છે. કઈ રીતે? તો કે ભાઈ પહેલાં તો સરખી સરખી વસ્તુ સાથે રાખો અને ત્યારબાદ પહેલી રીત કઈ? તો કે ભાઈ સીધે સીધો લસા લઈ લો તો થશે, અથવા તો જૂઠ અટે ક્રમના નિયમ જે આપણે શીખીને આવ્યા એ કરતા જઈએ. તો અહીંયા 7 છે, અહીંયા 21 છે, તો 7 ને 21 ને સાથે રાખી દઈએ એક જૂઠ. −6 / 11 + 5 → આ બેનું એક જૂથ આપણે બનાવી દીધું છે, બરાબર છે. જૂથ બનાવશું જેથી કરીને શું થશે, આપણે સરળતાથી થશે. ચાલો અહીંયા જો 21 છે, તો 21 લસા લઈએ. 7 ના ઘડિયામાં 21 આવે, 7 × 3 = 21 ને 3 × 3 = 9 −8 વત્તા સેમ અહીંયા થશે એવું. તો કે ભાઈ કેટલા છે? 22 છે. 6 × 2 = 5 બરાબર છે. પહેલાંના છેદમાં 22 છે એટલે કંઈ કરવાનું થતું નથી. ચાલો 9 માંથી 8 જાય તો 1 ના છેદમાં 21 વત્તા 12 માંથી 5 જાય તો 7 ના છેદમાં 22. ચાલો −7 ના છેદમાં 22 આવ્યું એટલે શું થઈ જશે તમારું? 1 ના છેદમાં 21 −7 ના છેદમાં 22. હવે આપણને ખબર છે સામસામેનો ગુણાકાર નીચેનો ગુણાકાર નીચે. 22 × 22 −21 સટામ કરશો એટલે 147 / 22 × 21 કરશો એટલે 462. 462 ને આપણે કંઈ કરતા નથી. 22 માંથી 147 જાય એટલે બસે −125. કેટલા બચશે? −125. આ રીતે તમારે તમારો દાખલો ગણવાનો છે. ત્યારબાદ ઉદાહરણ બે જોઈએ, બરાબર છે. ઉદાહરણ બેનો દાખલો જોઈએ. કિંમત શોધો. −4 / 5 × 3 / 7 × 15 / 16 × −14 / 9. અહીં દાખલા ગુણાકારના છે. ગુણાકારના દાખલા હોય એટલે આપણે ઉપરનો ગુણાકાર ઉપર અને નીચેનો ગુણાકાર નીચે કરીએ છીએ, બરાબર છે. હવે ગુણાકારનો કોઈ પણ દાખલો આવે એટલે તમે એનો ભાગ ઉડાડી શકો છો. તો 5 × 3 = 15 · 16 · 7 × 2 = 14 · 3 = 9. ચાલો કઈ કઈ વસ્તુ બચી ગઈ? ઓછા વત્તા થઈ ગયા. ઉપર બચ્યા 3 × 2 અને છેદમાં બચ્યા 4 × 3, બરાબર છે. અહીંયાથી આ 3 જાય એટલે બચે 2 ના છેદમાં 4. 2 × 2 = 2 = 4 એટલે તમારો જવાબ થઈ ગયો 1 ના છેદમાં 2, બરાબર છે. આ રીતે તમે તમારો દાખલાની ગણતરી કરી શકો છો. ગુણાકાર ભાગાકારનો દાખલો જે પણ કોઈ હોય તો એ ગુણાકાર ભાગાકારના દાખલાની અંદર તમે આ રીતે દાખલા ગણી શકો છો. ત્યારબાદ છે 0 ની ભૂમિકા. કોઈ પણ સંખ્યાનો જો 0 સાથે સરવાળો કરવામાં આવે તો જવાબ સંખ્યા પોતે હોય. બાદબાકી કરવામાં આવે તો પણ જવાબ એ સંખ્યા પોતે જ હોય, બરાબર છે. સરવાળો બાદબાકીનો કોઈ બી સંખ્યા સાથે સરવાળો કરવામાં આવે તો એ સંખ્યા પોતે જ આવે. પરંતુ જો ગુણાકાર કરવામાં આવે અથવા તો ભાગાકાર કરવામાં આવે તો આપણો જવાબ કયો આવશે? 0 આવશે, જેને હું કહેવામાં આવે છે તમારી 0 ની ભૂમિકા. 0 સાથે કોઈ બી સંખ્યાનો સરવાળો બાદબાકી કરવામાં આવે તો તે સંખ્યા પોતે જવાબ આવશે, પરંતુ જો ગુણાકાર ભાગાકાર કરવામાં આવે તો જવાબ 0 જ આવશે. તે જ પ્રમાણે આવે છે 1 ની ભૂમિકા. કયું આવે છે? 1 ની ભૂમિકા. તો 1 ની ભૂમિકામાં તમારે શું કરવાનું છે? તો કોઈ બી સંખ્યાનો 1 સાથે ગુણાકાર કે ભાગાકાર કરવામાં આવે તો જવાબ સંખ્યા પોતે જ આવે. તો કોઈ બી સંખ્યાનો 1 સાથે ગુણાકાર અથવા તો ભાગાકાર કરવામાં આવે
તો તેનો જવાબ શું આવશે? એ સંખ્યા પોતે જ આવે છે. ત્યારબાદ છે વિરોધી સંખ્યા. વિરોધી સંખ્યા એટલે કેવી સંખ્યા? તો કે ભાઈ વિરોધી સંખ્યા એટલે કે એવી સંખ્યા જો તમને પ્લસમાં આપેલી હોય તો તેનો જવાબ માઇનસમાં આવે, અને જો માઇનસમાં આપેલી હોય તો તેનો જવાબ પ્લસમાં આવે. કઈ રીતના? તો કે ભાઈ માઇનસ પાંચની વિરોધી સંખ્યા કઈ થઈ જશે? પ્લસ પાંચ થશે. દસની વિરોધી સંખ્યા તો કઈ થઈ જશે? માઇનસ દસ. એટલે કે પ્લસ આપેલું હોય તો માઇનસ થશે, અને માઇનસ આપેલું હશે તો પ્લસ થશે. તેને શું કહેવામાં આવે છે? વિરોધી સંખ્યા. ત્યારબાદ છે વ્યસ્ત સંખ્યા. કઈ? વ્યસ્ત સંખ્યા. તો વ્યસ્ત સંખ્યા એટલે અંશ અને છેદવાળી સંખ્યા આપેલ હોય તો તેનો અંશ અને છેદ બદલાઈ જાય. કઈ રીતના? તો બેના છેદમાં પાંચ ની વ્યસ્ત સંખ્યા કઈ થઈ જશે? પાંચના છેદમાં બે. જો આ હતી તેની ઉલટી થઈ ગઈ, પાંચ ઉપર હતા એ નીચે જતા રહ્યા, નીચે હતા એ ઉપર આવી ગયા, બરાબર છે? તો તેને કઈ કહેવામાં આવે છે? સમય સંખ્યા. પણ કઈ? વ્યસ્ત સમય સંખ્યા, બરાબર છે? ત્યારબાદ છે ગુણાકારનું સરવાળા પર વિભાજન. ગુણાકારનું આના પર, સરવાળા ઉપર વિભાજન કઈ રીતે કરવાનું છે, બરાબર છે? તમને સંખ્યા આપેલી હોય એ ગુણ્યા બી વત્તા સી, તો તમારે શું કરવાનું? તો પહેલાં એનો ગુણાકાર બી સાથે કરવાનો, એટલે એ ગુણ્યા બી, વચ્ચે નિશાની વત્તાની જ રહેશે, પછી એ ગુણ્યા સી, એટલે તમારું શું રહી જશે? એ બી વત્તા બી સી, જેને શું કહેવામાં આવે છે? ગુણાકારનું સરવાળા ઉપર વિભાજન. કઈ રીતના? પાંચ ગુણ્યા ચાર વત્તા ત્રણ. પહેલાં શું કરવાનું? પાંચ ગુણ્યા ચાર, પાંચ ગુણ્યા ત્રણ, પાંચ ચોક વીસ, પાંચ તેરી પંદર, પાંચ એને એક ત્રણ. તો આ સંખ્યાનું શું કહેવામાં આવે છે? તમારું ગુણાકારનું સરવાળા ઉપર વિભાજન. હવે આવનારા વિડીયોની અંદર, હવે પછીના વિડીયોમાં આપણે ઉદાહરણ ત્રણ અને ઉદાહરણ ચાર અને ત્યારબાદ સ્વાધ્યાયના દાખલા જોઈશું. અસ્તુ.